કેમ છો વિદ્યાર્થી મિત્રો હું નિલેશ કોમર ઓનલાઈન એજ્યુકેશન માં આપણું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 12 આંકડા શાસ્ત્રની અંદર યુનિટ નંબર 4 માં સ્વાધ્યાય 4.2 માટે દાખલા કરીશું પહેલો જે સ્વાધ્યાય કર્યો તો એ ગ્રાફ ને બી હતો ગ્રાફ ને રિલેટિવ જે હતો એટલો ઇમ્પોર્ટન્ટ નહોતો લેવાનું એમ મને લખ્યું પણ આ દાખલા તમને 3 માર્ક ની અંદર પૂછાતા હોય છે જે તમે યુનિટ 2 માં 3 માં શીખી ગયા છે એનો એ છે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે જો વલણ માપવાની રીત પહેલી આપણે રીત હતી આલેખ બીજી રીત છે તમારી પાસે ન્યૂનતમ વર્ગોની રીત તમને દાખલાની નીચે સૂચના આપેલી હશે ન્યૂનતમ વર્ગોની રીતે વલણ મેળવો સૂત્ર શું આવે છે જોઈએ b બરાબર m સિગ્મા dy માઈનસ સિગ્મા t માઈનસ y છેદ n સિગ્મા t નો સ્ક્વેર માઈનસ સિગ્મા t આખો નો સ્ક્વેર તમે અત્યાર સુધી t ની જગ્યા પર x લેતા હતા બીજું કઈ છે એનું એ સૂત્ર છે એટલે તમને જલ્દી યાદ રહેશે સૂત્ર જ્યારે પાકા કરો ત્યારે યુનિટ પ્રમાણે કરજો બીજા યુનિટમાં આ સૂત્ર આવે ત્રીજામાં આવે ચોથામાં આવે છે ખાસ ધ્યાન રાખજો પછી આપણે એ મેળવતા હતા એનું સૂત્ર એનું એ છે a બરાબર y બાર માઈનસ b t બાર પછી આપણે અનુમાન મેળવવાનું એનું પણ સૂત્ર એ હોય છે y કે બરાબર a પ્લસ b t સેમ ટુ સેમ છે અહીંયા t ની જગ્યા પર તમે શું આવતો x આ t નો જે સંબંધ છે એ સમયના આધારે છે ટાઈમ હવે એક્ઝામ્પલ આપણે લઈએ જો અહીંયા કમ્પ્યુટર બનાવતી એક કંપનીનો પ્રોફિટ એ નાખો રૂપિયામાં આપેલો છે જે એને નીચે પ્રમાણે છે આ માહિતી પરથી વલણ માટે ન્યૂનતમ વર્ગોની રીતે સુરેખ સમીકરણ તો તમને સૂચના આપેલી હશે ન્યૂનતમ વર્ગોની રીતે એટલે યુનિટ નંબર 4 નો દાખલા શોધો અને 2017 માટેનું લંબાણ અનુમાન મેળવો એટલે 2017 નું અનુમાન પણ મેળવવાનું છે જેમ આપણે આગલા દાખલામાં x ની કિંમત આપી દીધા એવી રીતે અહીં વર્ષ આપશે તમે અનુમાન જોઈએ આપણે કઈ રકમ 2011 2012 2013 14 15 નો પ્રોફિટ આપેલો લખો 31 35 39 47 અને 44 લાખોમાં આપેલો છે લાખ ની અંદર હવે તમારી પાસે n શું છે તમે એ એટલે આપણે કેટલો સમય કરવાનો છે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 તો n બરાબર આપણી પાસે મળશે તમને 5 હવે સૂત્ર પ્રમાણે આપણે કોષ્ટક બનાવવું હોય તો સૂત્રમાં શું શું હશે તમને કહો એક જોશે સિગ્મા t y એક ખરું થઈ ગયું એક જોશે સિગ્મા t બીજું ખરું થઈ ગયું એક જોશે સિગ્મા y ત્રીજું ખરું થઈ ગયું એક જોશે સિગ્મા t નો સ્ક્વેર ચોથું ખરું થઈ ગયું તમારા ચાર ઇમ્પોર્ટન્ટ ખાના જોશે પણ એની સાથે એક ખાનું પણ વર્ષ તો જો કોષ્ટક કઈ રીતે બનાવે છે પેલું વર્ષ પછી એની સંખ્યા તો એ y અને આપણે અત્યાર સુધી શું પણ હતા y પણ હતા t y અહીંયા x પણ હતા એની જગ્યા પર શું આવશે તમારું t એટલે સમય વર્ષ સમય કરો તો એ ત્રણ ખાના જે છે એ કેના આધારે કરેલા છે રકમના આધારે જો આ ત્રીજું ખાનું સમય ના આધારે t તો કેટલો છે આપણી પાસે 2011 12 2 14 15 કેટલા વર્ષ આપણે 5 2011 પહેલું વર્ષ છે 2012 બીજું 2013 ત્રીજું 2014 ચોથું 2015 પાંચમું વર્ષ છે એટલે તમારે બે ખાના રકમ ઉપરથી ત્રીજું ખાનું શું બનાવવાનું t વાળું ખાન બનાવવાનું ચોથું ખાનું કરી આપે t નો સ્ક્વેર હોય કારણ કે તમે આ પહેલું મૂકોના છેલ્લે જો તો એનાથી કોઈ ફરક પડતો નથી તો અહીં આપણે શું બનાવીએ t નો સ્ક્વેર એટલે આ સમય જો આપણે વર્ગ કરીએ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 અને 5 નો 25 ખૂબ આપણે છેલ્લે સરળ પછી આપણે શું જોશે સૂત્રમાં સિગ્મા t y t y ગુણાકાર કરીએ આ y અને t આ બે નો ગુણાકાર 31 ગુણ્યા 1 31 એકા 31 35 2 70 39 ગુણ્યા 3 500 117 41 ગુણ્યા 4 500 164 44 ગુણ્યા 5 500 220 બધા નો ઉપસરણ કરી દઈએ y નો y નો ઉપસરણ કેટલો આવશે 190 એટલે લખી શકે સિગ્મા y t નો ઉપસરણ કેટલો આવશે 15 તો લખી શકે સિગ્મા t t ના સ્ક્વેર નો ઉપસરણ કેટલો આવશે 55 ઉપસરણ કરશે સિગ્મા t નો સ્ક્વેર અને છેલ્લો કોણ છે t y લખે 602 ઉપસરણ સિગ્મા t y
હવે જો આપણે સૂત્ર પ્રમાણે જોઈએ તો સૂત્રમાં આપણી પાસે આગળ જોતા y બાર જોશે t બાર હશે તો આપણે શરૂઆતમાં શું મળી લે t બાર તો જેમ આપણે x બાર શોધીએ છે એ પ્રમાણે t બાર શોધીએ તો સૂત્ર શું આવે સિગ્મા t ના છેદમાં n તો સિગ્મા t શરૂઆત કેટલો છે 15 અને n કુલ કેટલી રકમ છે 5 1 2 3 4 5 જે n ધરાવે લીધું છે 15 ના છેદમાં 5 ગુણ્યા 6 દૂર કરશો જવાબ કેટલો મળશે તમને 3 રીતના શું મેળવી લો તમે y બાર સિગ્મા y ના છેદમાં n y કેટલો છે તમારી પાસે ઉભો સરવાળો 190 આવે છે 190 ભાગ્યા 5 કરો કેટલો મળશે તમને 38 હવે એક વસ્તુ કહી ગયો કે આપણે સૂત્ર મૂકી દે સૂત્ર આપણે આગળ જોઈ લેવાનું છે એટલે સૂત્ર મૂકાઈ ગયું સૂત્ર મૂકાઈ ગયા પછી n ની રકમ મૂકે 5 સિગ્મા t y તો t y કેટલો છે તમારો 602 માઈનસ તમારો સિગ્મા t તો સિગ્મા t કેટલો મળે તમને 15 સિગ્મા y કેટલો છે 90 જુદા જુદા કૌંસમાં પણ મૂકી શકો છો એક કૌંસમાં તમે મૂકી શકો સેમ વસ્તુ છેદમાં n ના સ્થાન પર કેટલો મૂક્યો 5 સિગ્મા t નો સ્ક્વેર t નો સ્ક્વેર કેટલો છે 55 સિગ્મા t આખા કૌંસનો સ્ક્વેર તો આગળના જે સૂત્રમાં આપણે લખતા હતા એ વસ્તુ છે તો સિગ્મા t તો t કેટલો છે 15 પણ 15 નો શું કરવો પડશે આગળ જતા વર્ગ કરવો પડશે ગુણાકાર કરીએ 5 ગુણ્યા 602 કરશો 3010 મળશે એવી રીતના 190 ગુણ્યા 15 નો કેટલો આવશે 2850 છેલ્લે નીચે 55 ગુણ્યા 5 કરશો કેટલો આવશે તમને 275 15 નો વર્ગ કરશો કેટલો મળશે 225 ઉપરની બાદબાકી કરીએ 3010 માંથી 2850 બાદ કરો 160 મળે 275 ની અંદર કેટલા કાઢી જાય તમારી પાસે 225 કેટલા વર્ષે તમારી પાસે 50 છેદ દૂર કરી દો 16 ભાગ્યા તમે 5 કરશો એટલે જવાબ કેટલો મળશે તમને 3.2 મળશે તો આપણે b બરાબર કહી શકીએ કે 3.2 આપણો b મળે હવે b મળી ગયા પછી આપણે શું જોશે તમારે a જોશે તો a મેળવવો હોય તમારી પાસે તો a નું સૂત્ર શું છે y બાર માઈનસ b t બાર ઓકે તો y બાર આપણી પાસે અગાઉ આપણે મેળવ્યું છે કેટલો મેળવ્યું છે 38 મૂકી દે b થોડી વાર પહેલા જ આપણી પાસે મળેલ છે b કેટલો મળેલ છે 3.2 હવે મેળવી આપણે t બાર ઓલમોસ્ટ આપણે પહેલા આપણે ગણતરી કરી ગયા છે t બાર કેટલો છે 3 3.2 નો ગુણાકાર હું 3 સાથે કરીશ એટલે કેટલો મળશે તમને 9.6 38 માઈનસ 9.6 ની આપણે બાદબાકી કરશું 28.4 કોણ હશે તમારી પાસે a બરાબર હું મેળવી શકું 28.4 હવે આપણી પાસે શું કીધું તું 2017 ના આધારે અનુમાન મેળવવાનું છે તો જો સૂત્ર y કેપ નું મૂકી દો સૂત્ર શું છે a પ્લસ b હવે t નો મીનિંગ તમે સમજો સમય ગાળો જે તમને x આપેલું હતું આપણી પાસે x એટલે કે ત્રીજા મિનિટમાં 5 વર્ષ પછી કે 15 કિંમત થાય તો અહીંયા તમારો સમય કાઢો ખાસ સમજો 2011 12 13 14 અને 15 એ કેટલા વર્ષ છે તમારી પાસે 5 વર્ષ છે પહેલું વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ ચોથું વર્ષ અને પાંચમું વર્ષ એ તમારી પાસે 5 વર્ષ થાય તમને કેટલા નું કીધું છે 2017 કીધું છે 2017 કીધું એટલે 16મું વર્ષ આવે 2016 એ કેટલું થાય છઠ્ઠું થાય એટલે 2017 કેટલું થાય 7મું વર્ષ થાય જો 2015 n બરાબર કેટલા થાય 5 થાય તો 2016 એ છઠ્ઠું વર્ષ થાય અને 2017 એ 7મું વર્ષ થાય તો આ t બરાબર તમારે શું મૂકવા પડે 7 મૂકવા પડે ખાસ ધ્યાન રાખજો ઘણા સ્ટુડન્ટ અહીંયા 2017 મૂકી દે છે એ ભૂલ કરતા નહીં 28.4 પ્લસ b બરાબર 3.2 t બરાબર આપણે 7 3.2 ને 7 વડે ગુણીએ 22.4 22.4 ને 28 પ્લસ 28.4 22.4 તમે ઉમેરી દો જવાબ કેટલો મળશે તમને 50.8 તો y કેપ આપણી પાસે 2017 નું અનુમાન કે 2017 માં કમ્પ્યુટર બનાવતી કંપનીને કેટલો પ્રોફિટ થશે 50.8 લાખ થશે એટલે આપણને કિંમત કેટલા આપી છે લાખ એ તમે લખી શકો તો દૂર કે રહો છો તો તમે આ પ્રમાણે ગણતરી કરી શકો છો સાવ ઈઝી છે ખાલી ધ્યાન શું રાખવાનું છે તમારે બીજાવીનેટમાં કયું સૂત્ર લખવું પડે ત્રીજા મૂલ્ય લખવું પડે અને ચોથા મૂલ્ય લખવું પડે તમે નામ પ્રમાણે સેટ રાખશો કે બીજાવીનેટમાં ત્રીજામાં ચોથામાં કોઈ પ્રશ્ન થશે નહીં